સુરતમાં 5 વર્ષીય દિવ્યાંગ બાળકીનું મોત થયું છે. દિવ્યાંગ બાળકીના ગુપ્તાંગના ભાગે ઈજાના નિશાન મળી આવતા દુષ્કર્મ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. બાળકી સાથે દુષ્કર્મ થયો હોવાનું જણાવતા ચોક બજાર પોલીસ દોડતી થઈ ગઈ હતી. તાત્કાલિક બાળકીની લાશનું પીએમ કરવામાં આવ્યું હતું અને જેને લઈને પ્રાથમિક રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. જો કે હાલ બાળકીના જરૂરી સેમ્પલો લઈને આગળની તપાસ હાથ ધરતા માસૂમ દીકરીની માતા જ હત્યારી નીકળી છે. સુરતમાં ફરી એકવાર બાળકી સાથે દુષ્કર્મ બાદ તેને લઈને મોત થયું હોય એ પ્રકારની ઘટના સામે આવી છે. સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની 5 વર્ષીય દિવ્યાંગ બાળકી પર ઘર પાસે રમતી હતી અને ત્યારબાદ થોડા સમય બાદ તે ઘરે આવી હતી અને અચાનક જ તેની તબિયત લથડી હતી. તેને લઈને તે બેભાન થઈ ગઈ હતી, જેથી પરિવાર તેને લઈને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બાળકીના મોત પાછળ ડોક્ટરે તેની સાથે દુષ્કર્મ થયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી, ત્યારે આ અંગેની જાણ ચોકબજાર પોલીસને કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ તંત્ર દોડતું થયું હતું. બાળકીના મોતને લઈને પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને જરૂરી તપાસ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ આવ્યા બાદ બાળકીના મોત પાછળનું કારણ જાણવા તપાસમાં જોતરાઈ ગયો હતો, ત્યારે ડોક્ટર સાથે પોલીસ તપાસમાં બાળકીના ગુપ્તાંગના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હતા, જેથી તેના પર દુષ્કર્મ આચરાયું હોવાની હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દુષ્કર્મના કારણે બાળકીનું મોત થયું હોવાની આશંકા પણ વ્યક્ત છે, તેથી તેની સાથે દુષ્કર્મ બાદ હત્યાની આશંકાને લઈને પોલીસે તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેમાં બાળકીની પોતાની માતા જ હત્યારી હોવાની સામે આવ્યું છે. પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી છે. સુરતથી વિનય પાટીલનો રિપોર્ટ. ત્યાંનો બનાવ બન્યો છે, શું છે વિગત? ગઈકાલે સાંજના ટાઈમે સિવિલ હોસ્પિટલ ખાતેથી ચોકબજાર પોલીસ સ્ટેશનમાં વર્દી લખાવવામાં આવેલી કે એક 5 વર્ષની બાળકીનું મૃત્યુ ખેંચ આવવાથી, આંચકી આવવાથી થયેલું છે. જેથી પોલીસ સ્ટાફ ત્યાં પહોંચતા બાળકીની ડેડ બોડી જોતાં શરીરના આસળીના ભાગે અને પેટના ભાગે ચકામાના નિશાનો જોવામાં આવતા હતા, જેથી ડૉક્ટરશ્રી સાથે ચર્ચા કરતાં આ ચકામાના નિશાન કોઈના મારવાથી આ ઈજાઓ થયેલી હોય અને ઇન્ટરનલ બ્લીડિંગ થયેલું હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય હતું, જેથી પેનલથી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું. પેનલથી પોસ્ટમોર્ટમ જ્યારે કરવામાં આવ્યું ત્યારે ડૉક્ટરનો પ્રાઇમરી અભિપ્રાય એવો હતો કે આ બાળકીને પાસળીના ભાગે અને પેટના ભાગે માર મારવામાં આવેલો છે અને જેના કારણે તેની પાસળીમાં ફ્રેક્ચર થયેલું છે અને એના કારણે ફેફસામાં અને આંતરડામાં ઈજાઓ થતાં આનું મૃત્યુ થયું છે. આ રીતનો પ્રાથમિક અભિપ્રાય આવતા એમના પરિવારના સભ્યોની જાહેરાત એવી હતી કે ભાઈ આને આંચકી આવી છે, તો બંને જાહેરાત મેળ આવતો નહોતો, જેથી એના પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી. પૂછપરછમાં એવું ધ્યાન ઉપર આવેલું કે આ બાળકી દિવ્યાંગ બાળકી હોય છે, પગે ચાલી શકતી નથી, 10 ડગલા 15 ડગલા ચાલે તો પણ આ બાળકી પડી જતી હોય છે અને અવારનવાર આ બાળકીને પડી જવાના કારણે ઈજાઓ થતી હોય છે, અને એમની માતા ઘણીવાર આ બાળકી જ્યારે જે કુદરતી ક્રિયાઓ છે, શૌચાલય, એ બધું ધ્યાન ત્યાં કરી જતી હોય, જેથી એની માતા ઘણીવાર એના ઉપર ગુસ્સે થઈ અને એના ઉપર હાથ પણ ઉપાડતી.